દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ખાતે આજરોજ કોરોના વેક્સિન કર્મચારીઓને આપવામાં આવી હતી, જેમાં આરોગ્ય વિભાગના 3843 જેટલા કર્મચારીઓને આ રસી પહેલા આપવામાં આવશે. દ્વારકા જિલ્લામાં સરકાર દ્વારા મોકલવામાં આવેલ 4700 જેટલો કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો સુરક્ષિત સરકારી હોસ્પિટલમાં આવ્યા બાદ આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓને પ્રથમ વેક્સિનનો ડોઝ આપવાની શરૂઆત થઈ હતી. સંસદ પૂનમબેન માડમની હાજરીમાં આજે પ્રથમ વેક્સિનની રસીકરણનો ડોઝ ડૉક્ટર હરીશ મટાણીને આપવામાં આવ્યો હતો. તેઓએ ડોઝ લીધા બાદ માહિતી આપતા જણાવ્યું કે ડોઝ સંપૂર્ણ સુરક્ષિત છે, કોઈ આડઅસર નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી, લોકોએ ભ્રમિત થવાની જરૂર નથી, લોકોએ ચિંતામુક્ત આ રસીકરણ કરાવવું જોઈએ. મેં કોવિડ-19 રસીકરણનો ડોઝ લીધેલ છે. ડોઝ લીધા બાદ મને 40 મિનિટ જેટલો સમય થયેલ છે. મને હજુ સુધી કોઈ પણ પ્રકારની તકલીફ થયેલ નથી. ડોઝ લેતી વખતે પણ કંઈ જરા પણ બિલકુલ ખબર પડેલ નથી. હું સૌને અપીલ કરું છું કે સૌ પોતાનું કોવિન પોર્ટલ ઉપર નામ રજીસ્ટ્રેશન કરાવો, સૌ વેક્સિન લ્યો, સુરક્ષિત રહો અને કોઈ પણ જાતની અફવાઓ પર ધ્યાન ના આપો, ગભરાશો નહીં. અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર જેમણે સૌ પ્રથમ કોરોના વોરિયર્સ હેલ્થકેર વર્કર્સને પહેલો રસીનો ડોઝ આપ્યો, એ બદલ સરકારશ્રીનો આભાર. આપ સૌ રસી લો, સુરક્ષિત રહો. સરકારે પ્રથમ વેક્સિન ડોઝ આરોગ્ય વિભાગના કર્મચારીઓ માટે મોકલવા માટે સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. દ્વારકા જિલ્લામાં ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં પ્રથમ 4700 કોવિશિલ્ડ વેક્સિનને ડોઝ આવી ગયા છે. પહેલા તબક્કામાં જિલ્લાના 3843 આરોગ્ય કર્મચારીઓને આ ડોઝ અપાશે. આ માટે તમામ આરોગ્ય કર્મચારીઓને તાલીમ આપી દેવામાં આવી છે. વેક્સિન સુરક્ષિત છે, કોઈ આડઅસર નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી. વેક્સિનની તૈયારીઓ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવી છે. લોકોને આજે એક સારો વેક્સિનનો આ સંદેશ સૌને પહોંચાડવા માટેનો આ પ્રયાસ કહી શકાય, તેમ કે હાલ લોકોમાં અલગ અલગ વિચારો વેક્સિનને લઈ જોવા મળી રહ્યા છે, જેમાં અમુક લોકો એવા છે કે જેમને વેક્સિન લેવી છે, બીજા એવા પણ લોકો છે કે જેમને વેક્સિન નથી લેવી, અને ત્રીજા એવા લોકો છે કે જે બીજાને કંઈ ન થાય તો વેક્સિન લેવી છે. ત્યારે આજે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આ વેક્સિનનો ડોઝ લઈ બીજા લોકો માટે પ્રેરણા પૂરી પાડી છે. બધા જ ડોક્ટરો આજે વેક્સિન લઈ રહ્યા છે ત્યારે તંત્ર પણ આશા રાખી રહ્યું છે કે વેક્સિનને લઈ લોકોમાં ખોટો ડર કે ભ્રમ નહીં રહે અને કોરોના સામેની આ લડાઈ ગુજરાતમાં અને ભારત લોકોને સાથે રાખી જલ્દી જીતી શકે. મુકેશ મોકરિયા, ZS TV, દ્વારકા.